નવસારીમાં ભાજપના માજી યુવા મોરચાના પ્રમુખનું મર્ડર થયું છે, જેમાં 4 વર્ષ પહેલા થયેલી યુવકની હત્યાનું વેર પાડવા માટે 6 ઈસમોએ શૈલેષ પરમારનું ડીમ ઢાળી દેતા પોલીસે 4ની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા છે. નવસારીના ખેલેકડી વિસ્તારમાં ગત રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં એક યુવકની જાહેરમાં હત્યા નિપજાવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જૂની અદાવતના કારણે યુવકનું ડીમ ઢાળી દેવાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે 6 પૈકીના 4 આરોપીઓને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વાત 2017ની છે કે જ્યારે ખેલકડી વિસ્તારમાં ગરબા રમવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં નિલેશ વનમ નામના યુવકની હત્યા થઈ હતી, જેમાં 5 જેટલા લોકોની કથિત સંડોવણી બહાર આવી હતી. આ 5 આરોપી પૈકી હાલમાં મૃત્યુ પામેલા શૈલેષ પરમારનું નામ પણ બહાર આવ્યું હતું, જેને પગલે થોડા દિવસ બાદ હત્યા મામલે સમાધાન થયું હતું અને મૃતકના પરિવારને કથિત આરોપીઓએ આશરે 45 લાખ રૂપિયા આપીને મામલો શાંત પાડ્યો હતો. જોકે આ હત્યાના બદલાની આગ મૃતક શૈલેષના ભાઈ ઉમેશ વનમના મગજમાં સળગતી હતી, ત્યારે 4 વર્ષથી શૈલેષ પરમારની હત્યાનો પ્લાન કરી રહેલા ઉમેશ અને તેના સાથીઓને ગતરોજ 10:30 વાગ્યે ગેલકડી વિસ્તારમાં મોકો મળતા રિક્ષામાં બેસીને આવેલા સુમિત પ્રકાશ જાદવ, ઉમેશ વનમ, રાકેશ સોલંકી, પિયુષ ઠાકોર, અજીત મિશ્રા, રાજેશ દિવાકરે ઘાતક હથિયારો સાથે શૈલેષ પરમારનું કાસળ ગાળ્યું હતું. આજે વહેલી સવારે એટલે કે 1:15 વાગે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર IPC કલમ 143/47, 120B તથા 302 મુજબનો ફરિયાદ જે છે એ ફરિયાદી હાર્દિક નવીનભાઈ જે નાયકા છે એમણે ફરિયાદ આપેલી છે. તેઓએ આ ગુનામાં કુલે 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં આરોપી નંબર 1 સુમિત પ્રકાશ જાદવ, ઉમેશ સત્યનારાયણ વનમ, રાકેશ સોલંકી, પિયુષ ઠાકોર, અજીત મિશ્રા અને રાજેશ દિવાકર. આમાં બનાવમાં એવું છે કે આ લોકોએ જે ફરિયાદી છે એના માસા જે છે શૈલેષ ડાયાભાઈ પરમાર એને આને ત્યાં આવેલા એ વખતે આ લોકોએ એક સમ કરી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને 2 રિક્ષાઓની અંદર એ લોકો આવી અને 2 રિક્ષાઓમાં આવીને ત્યાં પાઇપ અને ફરસી ને કુહાડી ને એવા હથિયારોથી આ જે મરણ જનાર શૈલેષભાઈ છે ફરિયાદીના માસા એનું મોત નિપજાવેલું હતું. અને આમાં મૂળ શૈલેષભાઈને એને આ જે આરોપી ઉમેશ જે છે એ લોકોને અગાઉ 2017માં ગરબા બાબતે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડાની અંદર જે છે તે ઉમેશ સત્યનારાયણ વનમ છે એનો ભાઈ નિલેશ એનું ખૂન થયેલું હતું. એ 2017ના ગુનાની અદાવત રાખી એમાં વચ્ચે એની સાથે સમાધાનમાં કદાચ થયેલું હતું, પરંતુ એ ગુનાની અદાવત રાખી અને આ લોકોએ એકસમ કરીને પૂર્વ આયોજિત કાવતરું રચી અને હથિયારો સાથે 2 રિક્ષાઓમાં જઈ અને એ લોકોએ આ ગુનાને અંજામ આપેલો હતો. આ ગુનો રાત્રે 1:15 દાખલ કર્યો અને લગભગ 4 કલાક જેવા ટૂંકા ગાળાની અંદર કુલ 4 આરોપીઓ જે છે એને હસ્તગત કરવામાં આવેલ છે અને એની જે આગળ કોવિડ ટેસ્ટિંગ વગેરે પ્રક્રિયા કરી અને આરોપીઓને આગળની તપાસ માટે અટક કરી વિધિવત આગળની તપાસ કરવામાં આવશે. આ ગુનાની તપાસ જે છે નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર MP પટેલ નામો ચલાવી રહ્યા છે. હત્યા કરી તમામ ઘટનાસ્થળેથી નાસી ગયા હતા ત્યારે શૈલેષ પરમારને સ્થાનિકોએ તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ફરજ પરના હાજર ડોક્ટરોએ શૈલેષ પરમારને મૃત ઘોષિત કર્યું હતું. પોલીસે આ મામલે રાત્રે 1 વાગ્યે ફરિયાદ નોંધીને સવારના 4 વાગ્યા સુધીમાં 4 ઈસમની ધરપકડ કરી હતી. NTC ન્યૂઝ નવસારી.